શરણાઈનો સ કયો શબ્દ બન્યો વિષ જોયું ને બાળકો કેટલી સરસ રીતે આપણે આ વિદ્યા શીખ્યો તો આપણે ને બાળકો હા બધાએ મારી સાથે લખ્યા જોયું કઈ રીતે લખવાના છે તે બધા બાળકો લખ્યા ને સરસ હવે આપણે બીજો પોઈન્ટ જોઈએ તો બીજો પ્રશ્ન શું છે ચોરસમાં આપેલ અક્ષર જેવા અક્ષરો શોધી ગોળ કરો શું કીધું છે આપણને અહીંયા બોક્સ આપેલું છે હા તેમાં મૂળાક્ષર આવ્યો છે હા સામે સરસ મજાની હરોળ છે તેમાં પણ એના જેવો જ મૂળાક્ષર લખેલો છે તે સાચો મૂળાક્ષર હોય તેની ફરતે ગોળ સર્કલ કરવાનું છે પેલા બોક્સમાં જુઓ તો તને રસ્તાવાળી ટુ આપેલું છે હા સામેની હરોળમાં જુઓ તો તને રસ્તાવાળી ટુ ક્યાં છે આને કહેવાય ના આને કહેવાય તો હા તને રસ્તાવાળું ટુ છે હા તો તેના ફરતે શું કરવાનું ગોળ શું કરવાનું ગોળ પછીનો મૂળાક્ષર જોઈએ તો ટુ છે ના પછી છે તો હા શું કરવાનું તેના ફરતે ગોળ સાચો મૂળાક્ષર હોય તેના ફરતે ગોળ કરવાનું છે હવે નીચેનું બોક્સ જોઈએ શને રસ્તે શી છે હવે સામેની હરોળમાં જુઓ તો શને રસ્તે શી ક્યાં આપેલી છે આ છે હા સરસ હવે મને કોણ કહે છે કે ક્યાં છે શને રસ્તે શી હા તો ના ના પછી ના હવે ક્યાં છે હા આને શું કહેવાય શને રસ્તે શી હવે જુઓ તો બોક્સમાં ગણપતિનો ગ આપેલો છે હા સામેની હરોળમાં જુઓ તો ગણપતિનો ગ ક્યાં છે ગ કહેવાય છે આને ના આને તો કે ના આને ગણપતિનો ગ કહેવાય હા તેના ફરતે શું કરવાનું ગોળ પછી શું આપ્યું છે ગણપતિ છે ના પછી છે ગણપતિનો ગ આપેલો છે હા તો તેના ફરતે શું કરીશું આપણે બાળકો ગોળ હવે નીચે જોઈએ તો શને દીર્ઘઈશ્વી આપેલી છે હા હરોળમાં જુઓ તો ક્યાં છે આને જી કહેવાય ના પછી આને શને રસ્વઈશ્વી કહેવાય તો હા શું કરવાનું છે ગોળ પછી શને દીર્ઘઈશ્વી આપેલી છે હા તો આપ છે ના આને કહેવાય તો હા તો સાચો મૂળાક્ષર હોય તેની ફરતે ગોળ કરવાનું છે હવે આપણે સૌથી છેલ્લો બોક્સમાં મૂળાક્ષર જોઈએ તો શું કીધું છે ઘણાને કારણે